આગામી 28 ફેબ્રુઆરી પાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધા છે. તેમજ ભાજપ દ્વારા વોર્ડ વાઇઝ ચૂંટણી કાર્યાલયનું શુભારંભ થઈ રહ્યું છે. આજે જિલ્લા મથક પાલનપુર શહેરના વોર્ડ નંબર 6માં ભાજપના આગેવાનોના હસ્તે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપ અગ્રણી રાણાભાઈ દેસાઈ, માધુભાઈ રાણા, દિલીપભાઈ વાઘેલા સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 6 પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ ઠાકોરનો વિસ્તાર હોવાથી આ વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે. વોર્ડ નંબર 6માં આ વખતની પાલિકાની ચૂંટણીમાં મહેશભાઈ ઠક્કર, કિરણબેન રાવલ, નેહા પરમાર અને પાર્થ ઠાકોરને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ અગ્રણી રાણાભાઈ દેસાઈએ પાલિકાની ચૂંટણી પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારોને સારો આવકાર મળી રહ્યો છે, જેથી ભાજપના ઉમેદવાર જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે પાલનપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર વોર્ડ નંબર 6ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, શહેરના આગેવાનો, વિસ્તારના આગેવાનો સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે. અમને વિશ્વાસ છે જેવી રીતે પાલનપુર નગરની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો માહોલ છે, ભારતીય જનતા પાર્ટી માટે જે લોકોને આવકાર છે, આ આવકારને જોઈને અમારી પાલનપુર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. એના માટે આજે કાર્યાલયના ઉદ્ઘાટનમાં અમે સૌ આવ્યા છીએ અને આજે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આજે પાલનપુર નગરને સૌ વિનંતી કરીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને પાલનપુર નગર સ્વચ્છ નગર, સારું નગર બનાવીએ. એના માટેના આપ સૌ પ્રયત્ન કરો, અમને પણ સાથ સહકાર આપો એટલી આપ સૌને વિનંતી.